ધોરણ વિષય છે છે ગણિત ચેપ્ટર આપણું ચોથું દાખલા નંબર નવ પૈસા છીએ આપણે એક ઘડિયાળમાંથી બીજી ઘડિયાળમાં દર્શાવેલ સમય સુધી પહોંચવા કેટલી મિનિટ થઈ હશે તે લખો હવે અહીંયા તમને બે બે ઘડિયાળ આપેલી છે એક દાખલાની અંદર બે ઘડિયાળ આપેલી છે તો પેલી ઘડિયાળમાં જે સમય દર્શાવ્યો છે એ અને બીજી ઘડિયાળમાં જે સમય દર્શાવ્યો છે એ એ બંને વચ્ચે કેટલી મિનિટનો તફાવત છે એ આપણે લખવાનો છે હવે પેલું જુઓ પેલી ઘડિયાળમાં જુઓ મિનિટ કાંટો આઠ ઉપર છે બીજી ઘડિયાળમાં તો કે મિનિટ કાંટો છે એ બાર ઉપર છે મોટો છે મિનિટ કાંટો છે નાનો છે કલાક કાંટો છે તો આપણે ગણવાનું કે આઠથી બાર સુધી પહોંચવામાં એને કેટલી મિનિટ લાગી તો આઠથી નવ પાંચ નવ થી દસ બીજી પાંચ એટલે દસ પંદર અને પાંચ વીસ બરોબર તો આઠ થી બાર સુધી પહોંચવાને કેટલી મિનિટ લાગી તો કે વીસ મિનિટ એવી જ રીતે બીજો દાખલો છે એમાં મિનિટ કાંટો બે ઉપર છે અને એમાં જ બીજી ઘડિયાળ છે એમાં મિનિટ કાંટો નવ ઉપર છે તો આપણે બે થી લઈ અને નવ સુધીની કેટલી મિનિટ થાય એ આપણે ગણશું પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ અને પાંત્રીસ બરોબર તો કેટલી મિનિટ થશે તો કે પાંત્રીસ મિનિટ ત્યારબાદ ત્રીજો દાખલો છે એમાં પણ પેલી ઘડિયાળમાં જુઓ મિનિટ કાંટો છે સાત ઉપર છે અને બીજી ઘડિયાળમાં મિનિટ કાંટો છે દસ ઉપર છે તો સાત થી દસ સુધી કેટલી મિનિટ થાય તો કે પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર તો પંદર મિનિટ બરોબર એક એક આંકડો છે જે એ બધાની વચ્ચે પાંચ પાંચ મિનિટનો ગેપ હોય એટલે આપણે પાંચ પાંચ મિનિટ ગણસુ ત્યારબાદ ચોથો દાખલો પેલી ઘડિયાળ જુઓ મિનિટ કાંટો એક ઉપર છે અને બીજી ઘડિયાળમાં મિનિટ કાંટો છે ત્રણ ઉપર છે તો ગણીએ પાંચ ને પાંચ દસ તો કેટલી મિનિટ થશે તો કે દસ મિનિટ બરોબર એવી જ રીતે પાંચમો છે મિનિટ કાંટો પાંચ ઉપર છે અને બીજી ઘડિયાળ એમાં આપી છે એમાં મિનિટ કાંટો અગિયાર ઉપર છે તો આપણે ગણીએ પાંચ પાંચ દસ પાંચ પંદર પાંચ વીસ પાંચ પચીસ પાંચ ત્રીસ તો કેટલી મિનિટ થશે તો કે ત્રીસ મિનિટ છઠ્ઠો દાખલો મિનિટ કાંટો ત્રણ ઉપર છે એમાં જ બીજી ઘડિયાળમાં મિનિટ કાંટો ક્યાં આવી જાય છે ફરીને તો કે દસ ઉપર બરાબર તો ત્રણ થી દસ સુધીનો આપણે કેટલી મિનિટ થઈ ગણશું પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ તો કેટલી મિનિટ થશે તો કે પાત્રીસ મિનિટ ત્યારબાદ સાતમો દાખલો છે એમાં જુઓ પેલી ઘડિયાળમાં મિનિટ કાંટો પાંચ ઉપર છે બીજી ઘડિયાળમાં અગિયાર ઉપર તો પાંચ થી મિનિટ પચીસ ત્રીસ તો કેટલી મિનિટ થશે તો કે ત્રીસ મિનિટ બરોબર આઠમો દાખલો છે એમાં મિનિટ કાંટો પાંચ ઉપર છે એમાં જ બીજી ઘડિયાળમાં મિનિટ કાંટો આઠ ઉપર છે તો પાંચ થી આઠ સુધીની મિનિટ ગણશું પાંચ દસ પંદર તો કેટલી મિનિટ થશે તો કે પંદર મિનિટ ત્યારબાદ છે નવમો દાખલો નવમા દાખલામાં જુઓ મિનિટ કાટો છે ક્યાં છે તો કે પાંચ ઉપર પછી એમાં જ બીજી ઘડિયાળમાં મિનિટ કાટો તો કે દસ ઉપર તો પાંચ થી દસ સુધીની મિનિટ ગણશું પાંચ દસ પંદર વીસ પચીસ તો કેટલી મિનિટ થશે તો કે પચીસ મિનિટ મિનિટ જુઓ એક ઉપર છે અને બીજી ઘડિયાળમાં મિનિટ કાંટો દસ ઉપર છે તો એક થી લઈને દસ સુધીની મિનિટ આપણે ગણવાની થાશે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ અને પિસ્તાલીસ મિનિટ તો કેટલાય મિનિટ થશે તો કે પિસ્તાલીસ મિનિટ તો આ રીતે છે આપણે એક ઘડિયાળ થી બીજી ઘડિયાળમાં જે સમય છે ત્યાં સુધી પહોંચવા માટે આપણે વધારાની કેટલી મિનિટ ચાલવું પડશે બરોબર કેટલી મિનિટ જોવી પડશે તેના વિશે સમજવાનું છે કેટલો તફાવત છે બે ઘડિયાળની વચ્ચે ત્યારબાદ છે દાખલા નંબર દસ નીચે આપેલ ડાયરીના પાના યોગ્ય ક્રમ આપી સમય રેખા ઉપર દર્શાવો તથા પ્રશ્નોના જવાબ લખો હવે સમય રેખા સમય રેખા એટલે શું તો કોઈ ચોક્કસ તારીખથી આપણે એક સમય તરફ આગળ વધવાનું છે બરોબર લાઇનમાં છે એ આપણે બધી તારીખ ગોઠવવાની છે હવે અહીંયા એક તમને સમય રેખા એટલે જુદી જુદી વિગત આપેલી છે બરોબર તો સૌથી પેલા શું છે જુઓ કયું આવશે તો કે મુનિ આજે જન્મ દિવસ છે બરોબર કે જ્યારે એનો જન્મ થયો તો એમાં શું આવે પહેલો ક્રમ આવશે ક્યારે તો કે બે પાંચ માર્ચ માર્ચ એટલે કયો મહિનો થશે તો કે ત્રીજો મહિનો બરોબર પહેલો જાન્યુઆરી બીજો ફેબ્રુઆરી તો ત્રીજો મહિનો કયો થશે માર્ચ બરોબર ત્યાર પછી છે મુનિએ એક કેળું ખાધું ક્યારે સપ્ટેમ્બરમાં જો માર્ચ પછી એપ્રિલ નથી ક્યાંય મે નથી જૂન નથી જુલાઈ નથી ઓગસ્ટ ભી નથી બરોબર ઓગસ્ટ પછી શું આવશે સપ્ટેમ્બર બરોબર તો એટલે પાંચ સપ્ટેમ્બર તો શું આવશે એને કેળું ખાધું એટલે પાંચ નવ નવમો મહિનો ત્યારબાદ છે ત્રીજું પંદર સપ્ટેમ્બરે મુનિનો પહેલો દાંત આવ્યો બરોબર એને ક્રમ આવશે ત્રીજું ત્યારબાદ ચોથો ક્રમ આવશે દસ નવેમ્બર મુનિ બેસતા શીખી બરોબર સપ્ટેમ્બર પછી આવશે ઓક્ટોબર નથી ક્યાંય એટલે આવશે નવેમ્બર પછી જુઓ ડિસેમ્બર છે નથી હજી નવેમ્બરમાં પાંચમું શું આવશે તો કે વીસ નવેમ્બર મુનિ ભાખડીએ ચાલતી થઈ એટલે ચાર પગે ચાલતી થઈ હવે ડિસેમ્બર છે નથી જાન્યુઆરી તો કે હા નવ વર્ષ ચાલુ થાય છે જાન્યુઆરી થી બે હજાર છ બરોબર તો મુનિ પગ પર ઉભી રહેતા સીગી અને સાતમું ફેબ્રુઆરી મુનિ ચાલતી થઈ બરોબર ફેબ્રુઆરી એટલે બીજો મહિનો આ જ વસ્તુને આપણે નીચે સમય રેખાઓ ઉપર દર્શાવી દીધી છે પાંચ ત્રણ બે હજાર પાંચ જન્મ થયો પાંચ નવ બે હજાર પાંચ એક કેળું ખાધું પંદર નવ બે હજાર પાંચ પહેલો દાંત આવ્યો દસ અગિયાર બે હજાર પાંચ બેસ્તા શીખી વીસ અગિયાર બે ભાખડીએ ચાલી પાંચ એક બે હજાર છ પગ પર ઉભી રહી અને બે બે હજાર છ ચાલતી થઈ બરોબર એના જન્મથી લઈને એ ચાલતી થઈ ત્યાં સુધીની બધી વિગત આપણે ક્રમમાં આગળ દર્શાવેલી છે હવે પેલો પ્રશ્ન પૂછો છે કે માર્ચ થી સપ્ટેમ્બર સુધીના કુલ કેટલા મહિના થાય માર્ચ થી સપ્ટેમ્બર બરોબર તો એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર કેટલા મહિના થયા તો કે છ મહિના બરોબર તો કેટલા મહિના થશે છ મહિના બીજો પ્રશ્ન મુનિ પહેલો દાંત આવ્યો ત્યારે તે કેટલા મહિનાની હતી બરોબર મુનિને પહેલો દાંત ક્યારે આવ્યો છે જોઈએ બરોબર તો જન્મ થયો ત્યારથી પહેલો દાંત આવ્યો ત્યારે તો સપ્ટેમ્બરમાં એને પહેલો દાંત આવ્યો છે તો પાછું આપણે માર્ચથી ગણશું એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર કેટલા મહિના થશે તો કે છ મહિના ત્રીજું છે મુનિ બેસતા શીખી ત્યારે તેને કેટલા મહિના થયા હતા તો જુઓ મૂનની બેસતા ક્યારે શીખી તો કે નવેમ્બરમાં તો પાછું આપણે એના જન્મથી ગણસુ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર કેટલા મહિના થશે તો કે આઠ મહિના બરોબર ચોથો મુનિએ પેલા શું કર્યું ચાલવાનું શીખી કે એક કેળું ખાધું તો શું આવશે એક કેળું ખાધું એમાં બ છે પાખડીએ ચાલતી થઈ કે પગ પર ઉભી રહેતા શીખી તો કે પાખડીએ ચાલતી થઈ ત્યારબાદ પાંચમું મુનિના જન્મથી લઈને ચાલતી થઈ ત્યાં સુધી કેટલો સમયગાળો હતો તો જન્મ માર્ચમાં થયો છે અને ચાલતી ક્યારે થઈ તો કે ફેબ્રુઆરીમાં બરોબર નવા વર્ષમાં બીજા વર્ષે તો ત્યારથી માર્ચથી આપણે ગણીએ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી તો કેટલા મહિના થયા તો કે અગિયાર મહિના બરોબર અગિયાર મહિને છે એ પાછી ચાલતી થઈ